સમાચારોની શરૂઆત કરીએ તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પાંજરાપોળ અને ગૌશાળામાં પશુઓની સ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શક્તિસિંહે કહ્યું છે કે બનાસકાંઠામાં પશુઓની સ્થિતિ વધારે ખરાબ છે. મત માટે ગાયોનો ઉપયોગ કરતી ભાજપ સરકારને ગૌશાળા અને પાંજરાપોળને સહાય કે સબસિડી આપવામાં કોઈ રસ નથી. અત્યંત દુઃખદ બાબત છે કે બનાસકાંઠામાં અને અન્ય કેટલાક જિલ્લાઓમાં માલ ઢોર માટે અને ખાસ કરીને ગાયો માટે કોઈ સુવિધા નહીં હોવાના કારણે ભૂખ અને તરસથી જનાવર તડફડીને મૃત્યુ પામે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સામૂહિક માલધારીઓ માલ ઢોર લઈને હિજરત કરતા હોય એવી સ્થિતિ થઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન જે કોઈ ગૌશાળાઓ હતી એને ગૌશાળાની સબસિડી મળતી હતી. આજે એક પણ રૂપિયાની ગૌશાળાને સબસિડી ભાજપની સરકાર આપતી નથી. ગાયના નામે મત બેંકનું પોલિટિક્સ થાય છે, પરંતુ ગાયો માટેની ચિંતા થતી નથી. હું માંગ કરું છું કે આ કપરી પરિસ્થિતિમાં તાત્કાલિક ગૌશાળાઓને સબસિડી આપવામાં આવે અને જ્યાં જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક ઢોરવાડા ખોલીને ઘાસ અને પાણીની વ્યવસ્થા સરકાર કરે એવી હું માંગ કરું.